હલો વિદ્યાર્થી મિત્રો, હું દીપ્તિ વ્યાસ તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત છું દસમા ધોરણની નવી કવિતા લઈને। દસમા ધોરણની કવિતા નંબર 2 છે પેન્સિલ। જી હા, કવિતાનું નામ છે પેન્સિલ। વિદ્યાર્થી મિત્રો, આ કવિતા કવિની નાનકડી દીકરી વિશે છે જે તેના કલ્પનાના વિશ્વમાં રહે છે। મિત્રો, બાળકોનું કલ્પના વિશ્વ હોય ને એ અમર્યાદિત અને અદ્ભુત હોય છે, લાઇક ડોરેમોન, માશા, ઓગી એન્ડ કોક્રોચીસ। તો આ કવિ છે એની નાનકડી દીકરી પેન્સિલથી વિચિત્ર પરંતુ અદ્ભુત કહી શકાય અને એની કલ્પનામાં હોય એવા ચિત્રો દોરે છે। કવિતાના કવિ છે જયંત પરમાર, જે ઉર્દુ કવિ છે। આ કવિતા પણ ઉર્દુમાં લખાયેલી છે અને ઉર્દુ સાહિત્ય અકાદમીના વિજેતા છે કવિ જયંત પરમાર। આ કવિતાનું અનેક ભાષાઓમાં અનુવાદ થયેલું છે અને ઇંગ્લિશમાં એનું અનુવાદ કર્યું છે બેદર ભક્તે। તો ચાલો આપણે કવિતાનું અનુવાદ સમજીએ। માય ડોટર લિટલ ડિયર ડોટર, મારી દીકરી નાનકડી વાલી દીકરી, કવિની નાનકડી દીકરી। લાઇટ્સ અપ પેન્સિલ વિથ અ શાર્પનર, એક શાર્પનર એક સંચા વડે મારી દીકરી પેન્સિલને લાઇટ્સ એટલે પ્રગટાવે છે, છોલે છે ડ્રોઈંગના ભાગ રૂપે। બિગ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, શ્વેત આકાશ છે જે કાગળનું શ્વેત આકાશ છે એ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે, મતલબ કે દીકરીના ડ્રોઈંગથી એ સફેદ કાગળ ભરાય છે। શું દોરે છે જોઈએ, ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, પક્ષીએ ઉડે છે એની સાથે સાથે વૃક્ષ પણ ઉડી જાય છે એની કલ્પનામાં, કવિની દીકરીની કલ્પના। ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મોરની આંખો ઉપર ચશ્મા, કેટલું ક્યુટ લાગે ની ચશ્મા પહેરેલો મોર, ઓકે એની કલ્પના જુઓ। ધ ફાયર કેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર, ફાયર કેરિયોટ એટલે ટ્રેન, હવામાં ઉડતી એક ટ્રેન, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, રસ્તા ઉપર ચાલતું વિમાન, મતલબ કે ટ્રેન ઉડે છે અને વિમાન ચાલે છે, ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ કાઉ, ગાય સાથે વાતો કરતો સિંહ, કલ્પનાની ચરમસીમા, અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ ઉપર એક આંખ વાળો સૂરજ, વિથ અ પેચ ઓફ અ ક્લાઉડ ઓવર ઇટ, અને તેની ઉપર વાદળનો એક ધબ્બો, અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કપાળ ઉપર ઉડતી એક ભૂરી માછલી, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, ધોધમાં તરતું એક પીળું પતંગિયું, મતલબ કે માછલીને હવામાં ઉડાડીને પતંગિયાને પાણીમાં તરાવ્યું, બહુ સરસ। માય ડાર્લિંગ ડોટર ઇન હર એસ્કેટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, મારી વાલી દીકરી તેના અત્યાનંદમાં, એસ્કેટસી એટલે અત્યાનંદમાં, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, અદ્ભુત વિચિત્ર કહી શકાય એવા ચિત્રો દોરવામાં વ્યસ્ત છે। બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પણ જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહકાર્ય આપે છે, તેને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એન્ગર, મારી વાલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે। સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વયના બાળક હોય ને એને હોમવર્ક કરવું ના ગમે, તો એણે પેન્સિલની અણી તોડી નાખી, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુઇશ્ડ, ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે અને બુજાઈ જાય છે, શ્વેત કાગળના આકાશમાં ફક્ત ને ફક્ત ધુમાડો બાકી રહી જાય છે, ધુમાડો બાકી રહી જાય છે। તો આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી આ કવિતાનું અનુવાદ પૂર્ણ થાય છે। તો સ્ટે હોમ, સ્ટે સેફ અને
खुश रहो। थैंक यू।